જયવસરાજ, જય મુરલીધર. કેમ છો મિત્રો? મજામાં જીશો. અમે પણ મજામાં છીએ. અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને. અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને બીજું આજે એ છે કે આજે કોશી પૂનમ છે, તો ઉપવાસ કરવાનો છે. આજે કોશી પૂનમનું એકટાણું કરવાનું છે, એટલે એવું છે. અને બચ્ચો અત્યારે છે ને નહીં ધોઈ અને ઘરનું કામકાજ કરી અને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છીએ. દીવા બત્તીને એવું બધું કરી લીધું છે અને બપોરનો ફરાર બનાવવાનો છે. તો અત્યારે ફરાર બનાવવાનો છે અને એનું અને બાપુનું બેયનું રાંધવાનું, રસોઈ બનાવવાની છે એને, રોટલા શાક, એટલે એવું બધું બનાવવાનું છે. તો આજે જાજુ કામ છે કે ફરાળમાં ખોટી થઈ જઈ. ફરાળ એકને ન કરવાનો હોય, બધાને જ કરવાનો હોય, નામ તો ખાલી એકનું જ હોય એમાં, એટલે એવું છે. તો અત્યારે બનાવવાનો ટાઈમ થઈ ગયો છે, તો હાલો બનાવી લઈએ. હાલો મિત્રો, જમવા આજે જો હોય ને પોષી પૂનમ છે, તો પોષી પૂનમ માટે આપણે ફરાર બનાવ્યો છે. શક્કરિયા ગાજરનો શીરો છે, સૂકી ભાજી છે, માંડવીના દાણા મસાલાવાળા તળેલા છે, વેફર અને ફ્રૂટમાં આપણે સંતરા છે, દાડમ છે, દ્રાક્ષ છે, એવું ઘણું બધું છે. અને અમારા રાણા સાહેબ હાટું રીંગણાનું શાક ને રોટલી ને એવું બનાવ્યું હતું, પણ એ મારી હારે ફરાળ કરે છે. હું તો પૂનમ રહીશ, પણ એ પૂનમ હારે રહી ગયાસ. રોટલી ખાઈને પછી બધું મિક્સમાં કા નકર આ બધા બીજા બધા મને એમ કહે દોઢ મણનો ફરાળ કરીને બેન તો તમારે રહેવાય જ નહીં, એટલે એવું છે. અને અમારા બાપુ જો જમીને હમણાં, હવે મારે જમવાનું બાકી છે તો હું જમી લઉં. કેવું લાગ્યું સંતરું? સારું છે તો હમણાં કહેતા હતા ખાટા લાગશે, હું ડોહ્યું નથી કહેતા, ખાતા જઈને ખાડે મારતા જાય એવા શું તમે. હાલો મિત્રો, જો આજે હે ને પોષી પૂનમ છે ને, તો એમાં એવું છે કે મારા ભાઈઓ તો બહુ છેટારીએ છે, એટલે એ અહીંયા જમવા તો ન આવી શકે. એટલે એવું છે કે જમવા નહીં આવી શકે કે ભાવનગર ને અમરેલી ને એવી રીતના છેટા છેટા છે બધા. એટલે જો અહીંયા હે ને બીજા બે બે ચાર પાંચ ભાઈઓ છે, બધા બીજા બ્રાહ્મણના દીકરા છે, પછી આયરના દીકરા છે, અને દરબાર છે, અને હતવારા છે, એને બેનું નથી એટલે મને બેન કરી છે, એટલે એને જમવાનું કર્યું છે. તો હવે એમાં એવું છે કે એકાદા બે નીકળી શકશે ને એકાદા નહીં આવી શકે, તો એકાદા બે આવવાના જે છે ને. તો આજે જો ઓછી પૂનમ છે એટલે દૂધની વસ્તુ કે ખીર કે એવું કંઈક તો બનાવવાનું તો ફરજિયાત છે. દૂધ એકદમ સરસ ઉકળી ગયું છે અને ઘાટું પણ થઈ ગયું છે. તો હવે એમાં એલસી, કાજુ બદામ અને એવું બધું આપણે સૂકો મેવો છે એ એડ કરી દઈએ, એટલે સરસ થઈ જાય. અને પછી થોડી વાર બહાર ઠરવા દેશું અને પછી ફ્રીજમાં મૂકી દઈએ ને. સૂકો માવો સુધારી અને રાખ્યો છે ને, તો અત્યારે જો આમાં એડ કરી અને આમાં આપણે. હલો મિત્રો, જો હાંજ પડી ગઈ છે અને હવે અત્યારે હાંજી. એમાં એવું છે કે મારા ભાઈઓ તો જો છે ને બહુ છેટા રહે છે, એક ભાવનગર છે અને અમરેલી છે ને, એટલે છેટા છેટા રહેશે. તો એ તો કંઈ આ જમવા પૂનમ જમવા આવી નહીં હગે, એટલે એ તો એટલે પહેલેથી કેમ આવે અને ખોટા હેરાન પણ ન કરાય, એટલે એવું છે. અને બાકી જો અહીંયા અમારા ફ્લેટમાં રહે છે તો એક હતવારા ના ભાઈ છે હિરનભાઈ, એણે પણ મને બેન કરી છે. અને બીજા એક અમારા અજયભાઈ અને પ્રશાંતભાઈ, એને પણ હું રાખડી બાંધું છું, એને બેનું નથી તો એણે મને બેન કરી છે, તો એનું જમવાનું કર્યું છે. અને બીજા અમારા તુષારભાઈની બધા અહીંયા જ રહી છે, પણ હવે જોઈએ એમ તો બે ત્રણ આવવાના છે. જમવાનું તો કીધું છે, પણ જો એ ઘરે હશે ને ટાઈમ મળશે તો જમવા આવશે, એટલે એવું છે. એક બે આવવાના છે તો અત્યારે જમવાનું બનાવવાનું છે, તો એ જમી જાય. એટલે માનેલો ભાઈ માનો તોય ભલે ને હગો ભાઈ માનો તોય ભલે, એ જ છે ને. અત્યારે તો અહીંયા જે છે એ આપણા ભાઈઓ, એટલે એવું છે. એટલે જો અત્યારે એ ભાઈની બધા જમવા આવવાના છે તો રસોઈ બનાવવા માંડું. ખીર બનાવ અને બટેટાનું શાક, પૂરી અને એવું બધું કંઈક બનાવી નાખીએ. એટલે દેખાય છે કોઈ
હલો મિત્રો, જો આજે પોષી પૂનમની મહેમાનીમાં આપણે હે ને પૂરી બનાવી છે. પાપડ, મરચા અને બટેટાનું શાક એ બધું બની ગયું છે. હવે રવાનો શીરો બનાવવાનો બાકી છે. પ્રશાંતભાઈ થારી પકડો. પોતી પોતી પૂનમડી આકાશે રહેતા ધાનવીરની બેન રમે કે જમે. તો વાંધો નહીં. આકાશે રહેતા ધાનવીરની બેન રમે કે જમે. જમી લો. તો વાંધો નહીં. પોસી પોસી પૂનમડી આકાશે રહેતા ધાનવીરની બેન રમે કે જમે. જો મારા બધા ભાઈલાઓને પૂછી લીધું છે રમવાનું અને જમવાનું, તો હવે મારા યુટ્યુબના બધા ભાઈઓ બાકી છે. જો કે હું તમને પૂછવાની વાત જોઉં તો બે દિલો બી મારે ભૂખું રહેવું પડે, ત્યાર પછી તમારી કોમેન્ટ આવે કે જમો એમ. એટલે જો તમને પૂછીશ ને તો બે દિવસ ભૂખું રહેવાનું, બે દિનો ઉપવાસ થાય એક દિના બદલે. આજે એક દિન તો ઉપવાસ કર્યો, હવે કાલ કોમેન્ટ કરો ને પછી હું જમું. એટલે હે ને, તો ભૂખું એટલું ઘડી બે દિવસ સુધી ભૂખું ન રહેવાય એટલા માટે થયો. અને એમને પૂછી લઉં હું બધાય મારા ભાઈઓને કે મારા યુટ્યુબ મિત્રોના બધાય, અમારા ભરતભાઈ, બે ત્રણ ભરતભાઈ છે બધાય, પછી લાલાભાઈ ને વિપુલભાઈ ને ગોપાલભાઈ ને જિજ્ઞેશભાઈ ને ઘણા બધા છે. એટલે બધાને જો કોઈના નામ લેવાય કે ન લેવાય, અત્યારે ઉતાવળમાં હોય એટલે બધાય મારા યુટ્યુબના મિત્રો, બધા મારા ભાઈઓ છે અને બધાને પૂછું કે પોસી પોસી પૂનમડી આકાશે રાંધ્યા ધ્યાન વીરની બેન રમે કે જમે. તો તમે બધા મને કહેજો. જો કે અત્યારે છે ને મારે જમવા જ બેહવું છે, તમારી કોમેન્ટની વાત જોઈ તો વાર લાગી જાય, પણ તોય મારા ભાઈઓને બધાને યુટ્યુબ મિત્રોને યુટ્યુબમાં જે બધા મારા ભાઈઓ છે એમને ખોટું ન લાગે કે અમારી બેન અમને ભૂલી ગઈ. તો હું તમને ભૂલી નથી, તો તમને બધાને પૂછી લીધું છે રમવાનું અને જમવાનું, તો અમને કોમેન્ટમાં બતાવજો લેવું છે. તો હાલો અત્યારે અમારા બધા ભાઈઓને યાદ પણ કર્યા છે અને બધાને હવે અત્યારે જમી લઈએ. હાલો મિત્રો, બધા જમવા. જો આજે અમારા ભાઈઓ જમવા આવ્યા છીએ. તો જો એમાં એકાદા બે તો જે આવ્યા નથી, આઈને આઈને સૈયાને બોલાવ્યા છે. ઓલા છેટા પલાવાળા તો કંઈ આવે નહીં. મસ્ત ભાઈનું ને જમવાનું ખીર ભાઈવી. જેવું બોલો હોય એવું લો જ છો. પૂછજો બધાને, બધાને કોમેન્ટ આવે ભાઈ હવે બહુ બોલવા વિના છે. હઠીલા બનાવી જમી કરવી અને થઈ ગયા છે નવરા. અને બસ જો આ તો સવારને અપવાસ હતો, અત્યારે જમી લીધું છે શાંતિથી. અને ભાઈ પણ જમવા આવ્યા હતા અને બીજા હશે તો કંઈ આવી ન હગે છેટે હે, એટલે એવું છે. એટલે જમવા આવ્યા હતા, બસ જમી કરવી અને થઈ ગયા છે નવરા. તો આપણે આજે જો હે ને એમાં એવું છે, ધરમસિંહ કા માસા મુંબઈથી છે ને એમની કોમેન્ટ આવી હતી પટેલ. તો એ કે તમે 26મી જાન્યુઆરીની ગીત ગાજો એકાધી કડી, એ કે કોશિશ કરજો. એટલે ટ્રાય કરું છું, જો આવડે ને તો ગાય. બોલીએ ભારત માતાની જય. હમજેંગે
વતન તેરે લિયે હમ જીએંગે ઓર મરેંગે એ વતન તેરે લિયે દિલ દિયા હે જાન ભી દેંગે દિલ દિયા હે જાન ભી દેંગે એ વતન તેરે લિયે એ ગુજરને વાલી હવા મેરા ઇતના કામ કરેગી ક્યા મેરે ગાવ જા મેરા દોસ્તો કો સલામ કર મેરા દોસ્તો કો સલામ મેરે ગાવ મે ઓ હે ગલી જહાં રહેતી હે દિલ રુબા ઉસે મેરે પ્યાર કા જણાવ દે ઉસે મેરે પ્યાર કા જણાવ દે. જો મિત્રો હે ને, મેં કોશિશ તો બહુ જ કરી છે, પણ આ તો હે ને ધરમસિંહ કાકાની કોમેન્ટ હતી એટલે મેં જો કે ટ્રાય કરી છે. કેમકે મને હે ને એનો હાદ અને કંઠ બહુ આવડે નહીં, કેમકે એ ક્યારે મેં ગાયેલું નથી. અને જ્યારે હું સ્કૂલમાં ભણતી ત્યારે પણ મેં નહોતું જ ગાયું. ખોટું કહેવું, મેં તો અહીં નહોતું જ ગાયું, મને આવડતું નહીં એટલે હું ગાતી જ નહીં. અને જાઉં તો એ જાઉં, નકર નક્કી ન હોય 26 જાન્યુઆરી 15 ઓગસ્ટ અને સ્કૂલ જ ન જતી એટલે એવું હતું. અને ગાયેલું પણ નથી, અને ક્યારેય પાછું અમે પ્રસંગમાં કે એમ ગમે ત્યારે ગાવાનું તો હોય નહીં. અને લગ્ન છે ને ભજન ને એ વસ્તુ તો છે ને, એ તો હાલતા ચાલતા ગાતા હોઈ. અને એ ગીતને લગ્ન ગીતને આપણે ભજન તો ઘરે ક્યારેક નવરા હોય ને, અમે અમારે મારા બાપુને અહીંયા મંદિરને એવું છે ને, એટલે ભજન રોજ વાગતા, એટલે ભજનનો તો ખેલાડી છે કે અમે બધા ભજન સાંભળેલા છીએ અને આવડે છે. અને લગ્ન ગીત એવું છે કે લગ્નમાં બધાના હોય ને ત્યારે હું ગાતી હું એટલે આવડે. પણ આપણે છે ને આ સોરી મિત્રો આવડવું જ જોઈએ બધાને, પણ મેં આમ ક્યારેય ગાયું નથી એટલે મને બહુ હે ને આમ મેળ ન આવે હાથમાં, એટલે એવું છે. માફ કરજો, થોડીક ટ્રાય કરી છે પણ આપણે એનો ઢાળો મેળવતા ના આવડે એટલે એવું છે. અને હાલો ત્યારે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. જય વસરાજ, જય મુરલીધર. આવજો મિત્રો કાલના નવા બ્લોગમાં મળીએ.